लाख की लूट थी। ऊंझा विसनगर रोड पर बनाव से अमदावाद थी निकलेलो कार चालक लूटायो। अडालज थी कार में प्रवासी ने बेसाड़िया था। कार में बैठेला प्रवासी 20 लाख और कार लई फरार थे। भाड़ा की लालच में कार चालके 20 लाख गुमाव्या होवानी जानकारी है कि जे प्रवासी बेसाड़िया था तेओए ज कार चालक ने लूटी लीधो है। सामान रस्ता पर फेंकी कार चालक की कार लई और 20 लाख रुपया लूटी ने फरार थी गया। कार चालके મહેસાણા થી ઊંઝા વિસનગર રોડ પર લૂંટાયો હોવાની પોલીસ ફરિયાદ કરી છે। પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો હતા તેઓ આ પહેલી વખત આવા કોઈ ગુનાને અંજામ આપ્યો છે। સસ્તી પ્રસિદ્ધિ માટે વિડિયો ઉતારવો યુવકને મોંઘો પડ્યો। નવસારીના સોમનાથ મંદિર પરિસરમાં કેટલાક યુવકોએ પોલીસ વાન સાથે સ્ટંટ કર્યાનો વિડિયો વાયરલ થયો। આ અંગે ન્યૂઝ 18 ને અહેવાલ પ્રસારિત કર્યો, જેની ગંભીર નોંધ લઈ નવસારી પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરી। फरज में बेदरकारी बदल वन इंचार्ज सहित 3 पुलिसकर्मी ने फरज मौकूफ करवामां आव्या। बीजी बाजु स्टंट करनार युवक गौरांग पटेल सहित 4 युवकों की अटकायत करी आईपीसी ने आईटी एक्ट मुजब गुनो नोंधवानी तजवीज हाथ धराई छे। पीसीआर ना इंचार्ज हिरेन पटेल, ड्राइवर धर्मेश पाटिल अने भवन बोलिया जे साथे स्टाफ हता ए त्रणे ने फरज में बेदरकारी बदल तात्कालिक असर थी फरज मौकूफ करवामां आवेला छे। अने आ स्टंट करनार युवक जे छे गौरव शशिकांत पटेल अने एनी साथेना अन्य 3 युवकोने पण राउंडअप करी अने तेमना विरुद्ध आईपीसी अने आईटी एक्ट मुजबनो गुनो नोंधवानी कार्यवाही हालमां चालुमां छे। દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। રમતમાં 4 વર્ષની બહેને 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું। સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર થોડાક સમય માટે બાળકોને ઘરમાં મૂકી માતા બહાર ગઈ હતી, એટલામાં બાળકોની રમત ગંભીર દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ। 4 વર્ષની બાળકીએ 2 વર્ષના પ્રિન્સને રમતા રમતા એસિડ પીવડાવી દીધું। માતા પર આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। બાદમાં 108 દ્વારા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। એસિડ પી જવાથી બાળકની અન્ન નળી અને સ્વરપેટીને ગંભીર અસર થઈ છે। હાલ બાળકની સ્થિતિ ગંભીર છે। દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આગળ વંથલી તાલુકાના નાવડા ગામે રહેતા યુવાન સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરવામાં આવી। લગ્ન ઇચ્છુક યુવાન સાથે લગ્ન કરાવી આપવાનું કહી સમજૂતી કરાર કરી 2 લાખની રકમ પડાવી લીધી। યુવાન સાથે 4 દિવસ રહીને રૂપિયા લઈને યુવતી ફરાર થઈ ગઈ છે। યુવાને યુવતી સહિત 6 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। અને હવે વાત ગાંધી ટોપીને લઈને થયેલા વિવાદની। ભાજપના નવા નિમાયેલા સંગઠન મહામંત્રી રત્નાકરે ગાંધી ટોપી મુદ્દે એક ટ્વીટ કર્યું, જોકે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો અને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા। ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર સામાન્ય રીતે સમાચારોમાં નથી રહેતા, જો કે તેમનું એક ટ્વીટ અત્યારે ચર્ચામાં છે, જેમાં રત્નાકરે ગાંધી ટોપીનો ઉલ્લેખ કર્યો। રત્નાકરે લખ્યું કે ગાંધીજીએ ક્યારે આ ટોપી નહોતી પહેરી, નહેરુએ હંમેશા આ ટોપી પહેરી, તો પછી શા માટે તેને ગાંધી ટોપી કહેવાય છે। રત્નાકરની આ પોસ્ટનું શીર્ષક હતું સ્વતંત્ર ભારતનું પહેલું કૌભાંડ। જવાહરલાલ નહેરુનું નામ અને તેમની તસવીર સાથે આ પોસ્ટમાં નિશાન કોની તરફ હતું તે જાણવા વધુ વિચારવાની જરૂર નથી। સ્વાભાવિક રીતે જ કોંગ્રેસે આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું। મામલો ઇતિહાસને બદલવાના આક્ષેપ સુધી લંબાયો અને ભાજપ રત્નાકરના સમર્થનમાં આવ્યું। ટોપી પહેરવાનો ગાંધીજીનો કોઈ ફોટો કે કોઈ દ્રશ્ય એ મેં પણ જોયું નથી, એટલે માનનીય રત્નાકરજીની એ વાત ચોક્કસ સાચી છે। હેટને સલામ માનનારા લોકો આજે ગાંધી ટોપી વિશે વિવાદ ઉભા કરી રહ્યા છે। જેમને દૂર દૂર સુધી આઝાદી જંગ સાથે કાંઈ લેવા દેવા નથી, એવા લોકો આજે ઇતિહાસ બદલવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ રત્નાકરની ઇતિહાસ યાદ અપાવતા માફી માંગવા કહ્યું। તેમણે રત્નાકરને જવાબ આપતા ટ્વીટમાં લખ્યું કે પહેલા એ કહો કે તમારો ગુજરાત સાથે શું સંબંધ છે। ગાંધી ટોપી મહારાષ્ટ્ર અને ગુજરાતના આપણા પૂર્વજોની ઓળખ હતી અને આપણા સ્વતંત્રતા સંગ્રામની પણ ઓળખ હતી, પણ તમે આઝાદીની લડત વિશે શું જાણો? તેઓ તો અંગ્રેજોના મિત્ર હતા, ગુજરાત આવીને ગુજરાતીઓનું અપમાન ન કરો, માફી માંગો।
ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે ગાંધી ટોપી મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ કરેલા ફેસબુક લાઈવ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ અને રાજકીય વિશ્લેષકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. કોંગ્રેસનો એજન્ડા ભારતીય જનતા પાર્ટી અને એનો સોશિયલ મીડિયા નક્કી કરે છે. કોંગ્રેસ એમાં અટવાઈ જાય છે, ક્ષુલ્લક બાબતો એ ઉછાળે છે, ઇતિહાસના વિકૃતિકરણ એ લોકો ઉછાળે છે. ભગતસિંહ કો મિલને કે લીએ કોઈ કોંગ્રેસી નેતા ગયા થા ક્યા? એટલે આ લોકો ખુલાસો કરવો પડે કે જવાહરલાલજી ગયે થે. એટલે મોદી નક્કી કરે છે કે કોંગ્રેસ નો એજન્ડા શું હોય. ટોપી જેવી વાત મને લાગે છે કે ગાંધી ટોપી ને બદલે છે ને ભારતીય જનતા પાર્ટી વાળા કેસરી ટોપી પહેરે છે, આરએસએસ વાળા કાળી ટોપી પહેરે છે, કેટલાક છે ને મને લાગે જિન્ના ટોપી પહેરે છે. આ બધી ટોપીઓના વિવાદમાં ને ઇતિહાસમાં આપણે રહીશું કે આપણે છે ને આપણા દેશના વિકાસમાં જઈશું? ગાંધીજીએ 2021 ટોપી પહેરી હતી, આ ફોટો રિલીઝ કર્યો. હું માનું છું કે કોંગ્રેસની બાલિશતા છે કે ભારતીય જનતા પાર્ટી મુદ્દા ઉઠાવે ઉછાળે એટલે એમને ખુલાસા કરવા પડે છે. એમણે વાય ધ હેલ બોધર અબાઉટ સરદાર પટેલે સંધ્યા સરદાર પટેલે ક્યારેય ટોપી નહોતી પહેરી. સરદાર પટેલ ક્યારે આશ્રમમાં નહોતા રહ્યા. સરદાર પટેલ છે ને 555 સિગરેટ પીતા હતા, છતાં કોંગ્રેસના એ સૌથી મજબૂત નેતા હતા. અને કોંગ્રેસ જ જો એને બદલે છે ને ભારતીય જનતા પાર્ટી સરદારને હાઇજેક કરવાની કોશિશ કરે તો કોંગ્રેસે છે ને ગાય વગાડીને કહેવું જોઈએ કે અમારા નેતા હતા. ભારતીય જનતા પાર્ટી આ દેશના 135 કરોડ લોકો, ગુજરાતના 7 કરોડ લોકો માટેની જે વાત છે એના પરથી, મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે હંમેશા અનેકવિધ જુદી જુદી વાતો, કોન્ટ્રોવર્સી, જૂઠાણા વારંવાર ચલાવતી હોય છે. વાત એ છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હેપીનેસ ઇન્ડેક્સ ગરીબીની રેખાની નીચે, હમણાં વાત કરી કે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જઈશું. અરે જીડીપીમાં ભારત 144માં નંબરે પહોંચી ગયું. ગરીબીની રેખાની નીચે જે લોકો હતા એની સંખ્યા વધવા માંડી. પર કેપિટા ઇન્કમ, બેરોજગારી થી માંડીને મોંઘવારીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, એ પોતાનો અવાજ ના રહી શકે. બંધારણને ખતમ કરી, લોકશાહીને ખતમ કરી આ દેશ કઈ ગર્તામાં જઈ રહ્યો છે કે જ્યાં એની અસ્કયામતો જીરો થઈને નવી પેઢીને એમ કહેવું પડશે કે અમે આ દેશના માલિક નહીં પણ હવે દેવાદાર તરીકે જન્મ્યા છે. અને એના કારણે એના ઇકોનોમી ઘટવાના જે નવા માપદંડ છે એમાં સદંતર રીતે એને સહન કરવું પડે. સવાલ રહ્યો ગાંધી ટોપીનો કે સવાલ રહ્યો નહેરુ ટોપીનો, વાત એ હતી એ જમાનાનો જે પહેરવેશ, એ જમાનામાં જ્યાં સન્માન, અને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર ને લો કે બીજા રાજ્યો, કે ત્યાં એ પરંપરાગત ડ્રેસ તરીકે એ ટોપીનો જે ઉપયોગ થતો હતો. અને ટોપી એક સન્માનનું પ્રતીક, જેમ પાઘડી એક સન્માનનું પ્રતીક છે, એ પ્રતીકને સન્માન આપવાને બદલે એને વખોડવા, એના પર ક્રિટિસાઇઝ કરવા, એના પર રાજકારણ કરવાનો પાલિશ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે છે.